हेलो फ्रेंड्स, हूँ छू तृप्ति। फूड सेवा चैनल पर आप सौनु दिलथी स्वागत है। मित्रों, तमारे खरेखर वजन घटाड़वू है तो नियमित रीते बाफेला मग खाओ। मग खाईने तमे आरामथी वजन घटाड़ी शको छो। मित्रों, मग लावे पग, छण आ कहेवतनुं रहस्य। आ कहेवत आम ज नथी पड़ी। चलो आजे आपणे जाणीशुं आ वीडियोमां मग खावाथी थता फायदाओ, साथे साथे मग केम झड़पथी वजन घटाड़े छे एनुं रहस्य। अहींया तमे जोई शको छो, एक वाटकी मैं बाफेला मग लीधा छे। एक वाटकी बाफेला मग हता तो पांच वाटकी पाणी उमेरी अने साथे साथे एकदम मीडियम आंचे पांच सीटी थवा दीधी हती अने आपणे आ मगने बाफी लीधा छे। मित्रों, आज आप एक एवं खाद्य पदार्थनी बात करीशु, साजा अने मांदा बन्ने माटे उपयोगी छे, वजन घटाड़वा माटे पण उपयोगी छे, जे लोकोनुं वजन ओछू छे एमना लोको माटे पण आ उपयोगी छे। मित्रों, मग छे ए एक वाटकी मग एक लीटर दूध जेटली ताकत धरावे छे। 100 ग्राम मध छे એ ખાવાથી 100 ગ્રામ ઘી જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે। મગ ખાઈને વજન ઘટાડવાની કહેવત એમ જ નથી પડી, આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા। મગની અંદર ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીની ઝડપથી ઓગાળે છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો બીમાર લોકો હોય, મોટા મોટા ઓપરેશન બાદ આઈસીયુમાં રાખ્યા બાદ ડૉક્ટર લોકો મગનું પાણી પીવડાવવાની સલાહ આપે છે। શા કારણે? मग छे ए पचवामां खूब ज हलका छे। मित्रों, खरेखर मगनी अंदर घणा बधा पोषक तत्व छे। वैज्ञानिको पण कहे छे के मग छे एनी अंदर खूब ज सारा मिनरल्स विटामिन्स छे। मित्रों, मग छे एनुं पाणी खूब उपयोगी छे। बाफेला मग खाओ अथवा तो मगनुं पाणी पीवो ते तमारा शरीरनी अंदर रहेली जे ब्लॉक नसो छे ने खोलवानुं काम करे छे। ડાયાબિટીસના પેન્ક્રિયાસ જે બ્લોક થયો હોય તો એ પેન્ક્રિયાસની બ્લોક થયેલી જે હોય છે, વકરેલા રોગ જે હોય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે। નિયમિત રીતે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રીતે 100 ગ્રામ મગ ખાય તો એમને ઘણો બધો ફાયદો થતો હોય છે। મિત્રો, મગમાં રહેલું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ખોરાકને પચાવે છે। મેદસ્વી લોકો જો નિયમિત રીતે થોડી પરેજી રાખે અને મગ ખાશે તો એમનું વજન ચોક્કસ ઘટશે, કારણ કે મગ છે એ શીતળ છે। મગ તમારા શરીરની પીડાને શાંત કરે છે। મગ છે તમારા શરીરની પાચન શક્તિ મજબૂત કરે છે, એટલા માટે જ આપણે મગ છે બાફેલા ખાવા જોઈએ। શા કારણે આપણે બાફેલા મગ ખાઈ તો વજન ઘટે છે? મિત્રો, મગની અંદર દાહ ઓછો છે। મગ છે પિત્તજન્ય તાવ, આમ તો તાવમાં પથ્ય છે, મગ ખાઈ શકાય છે। દાડમના દાળા, મગનું પાણી અને આમળા વેટ લોઝ માટે બેસ્ટ છે। જે લોકોને વજન ઘટાડવું હોય છે એ લોકો નિયમિત રીતે એક વાટકી દાડમના દાણા ખાશે, એક વાટકી મગ ખાશે, સાથે સાથે એક ચમચી આમળાનો પાવડર અથવા તો આમળાનો એક ગ્લાસ જ્યુસ પીશે એટલે વજન ઝડપથી ઘટે છે। તમામ રોગોમાં મગ છે એ ધ બેસ્ટ ગણવામાં છે। જે લોકોના શુક્રાણુ ઓછા છે એ લોકો મગ ખાશે તો એમના વીર્યમાં વધારો થશે, વીર્ય દોષ દૂર થશે। મગની ઘણી બધી વાનગી બને છે। મગના ફાળામાંથી તમે મગની ફાળા લાપસી બનાવી શકો છો, મગનો ચેવડો બનાવી શકો છો, મગનો ઉપમા બનાવી શકો છો, બાફેલા મગ ખાઈ શકો છો, મગના ઢોકળા બનાવી શકો છો। મિત્રો, તમને એકલા મગ નથી ભાવતા તો તમે આવી અલગ અલગ રીતે તમે મગ છે એમાં મીઠું અને હળદર નાખીને બાફેલા પણ ખાઈ શકો છો, અથવા તો મગ છે તો મગ છે એ તમે થોડા અધકચરા બાફીને પણ ખાઈ શકો છો, મગને ફણગાવીને પણ ખાઈ શકો છો। મિત્રો, મગ છે તે આંખોની રોશનીમાં વધારો કરે છે, સાથે સાથે મગ છે એ ખોરાક પચાવે છે, એ ઉપરાંત મગ છે એ ઘણી બધી બીમારી ઓછી કરે છે। મગ છે એ શક્તિશાળી છે, મગની અંદર કેલરી શૂન્ય છે, મગ ખોરાકને પચાવે છે, મગ કેલરી પચાવે છે, એટલા માટે જ આપણે નિયમિત રીતે જો એક વાટકી મગ ખાશું તો આપણા શરીરની અંદર તાકાત પૂરતી રહેશે, દિવસ દરમિયાન તમને થાક નહીં લાગે। સાથે સાથે તમારે થોડું ડાયટ કરવાનું છે, થોડું એક્સરસાઇઝ કરવાનું છે। ડાયટમાં તમારે લો કેલરીયુક્ત વધારે આહાર ખાવાનો છે। ડાયટની અંદર જ્યારે પણ તમે ડાયટ ફોલો કરી રહ્યા હોય તો એવા સમયે તમે સૌથી વધારે ઝડપથી વજન ઘટાડવા માટે નિયમિત રીતે એક ટાઈમ એક વાટકી બાફેલા મગ ખાઓ, એમાં કશું જ નહીં ઉમેરો, ખાલીને મારે ચપટી મીઠું અને અડધી ચમચી જીરું ઉમેરો, કારણ કે જીરું ઉમેરવાથી મગનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, જીરું પાચનતંત્ર વધારે છે, આ મગ પાચન શક્તિ વધારે છે,
મગની અંદર રહેલું ડાયટરી ફાઈબર ભૂખ ઓછી જગાડે છે, વજન 4 ગણી સ્પીડથી ઘટાડે છે. તો આવી રીતે તમે થોડી થોડી એક્સરસાઇઝ કરો, સાથે તમે થોડું ડાયટ ફોલો કરો. જે પણ ખોરાક લો છો એ લો કેલેરીયુક્ત લો અને એક મહિનામાં 4-5 કિલો વજન માત્ર મગ ખાઈને ઘટાડી શકાય છે. મિત્રો, દુનિયાભરના લોકોએ મગ ખાઈને વેઇટ લોસ કર્યું છે. મગ ખાવાની સાથે સાથે તમારે એકલા મગ ખાવા એવું નથી, દાળ ભાત શાક રોટલી બધું જ જમો, પરંતુ ભૂખ કરતાં ઓછું. સાથે તમે ભોજન પછી 40-50 મિનિટ પછી 30 મિનિટની ફિઝિકલ એક્ટિવિટીઝ કરો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, પરંતુ ભોજનના 30 મિનિટ પછી. તો ખરેખર મિત્રો આ માહિતી આપણા માટે છે. પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.